नमस्कार विद्यार्थी मित्रों, आप ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारो सौनो हार्दिक स्वागत है। मित्रों आज नो जो वीडियो है ये बहुत महत्वपूर्ण है। मित्रों एमां जे महत्वपूर्ण जे डाउट्स था विद्यार्थियों ने, जे मने कमेंट घड़ी आती थी कि SYBA नु रिजल्ट क्यारे आवशे, बराबर ग्रेजुएशन SYBA नु रिजल्ट क्यारे आवशे। FY નું આવી ગયું, TY નું આવી ગયું, FY નું તો માસ પ્રમોશનના બેસ પર આવી ગયું, તો SY પણ માસ પ્રમોશનના બેસ પર જ હતું, પણ રિઝલ્ટ આવશે ક્યારે? આ જે ડાઉટ છે, આ જે કમેન્ટ છે, મને વારે ઘડી લગભગ મારી જોડેના 10-20 મેલ્સ આવ્યા હશે આના વિશે કે આ રિઝલ્ટ ક્યારે આવશે। તો ફાઇનલી મિત્રો રિઝલ્ટ આવી ગયું છે SYBA નું, અને ઘણા બધા રિઝલ્ટ્સ ડિક્લેર થઈ ગયા છે, જે તમે પોર્ટલ ઉપરથી તમારું એનરોલમેન્ટ નંબર નાખીને જોઈ શકો છો। હું ડાયરેક્ટ તમને અત્યારે પોર્ટલ ઉપર લઈ જાઉં છું, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કયા કયા રિઝલ્ટ આજે યુનિવર્સિટીએ જાહેર કરી દીધા છે। તમને સ્ક્રીન ઉપર અત્યારે આપણે ડાયરેક્ટ ગૂગલ ઉપર જઈએ, એમાં BAOU નાખીએ, બરાબર BAOUમાં ક્લિક કરીએ, પછી આપણે રિઝલ્ટ સેક્શનમાં જઈએ, બરાબર રિઝલ્ટ સેક્શન જે છે યુનિવર્સિટીનું, એમાં જો આપણે જઈએ રિઝલ્ટ સેક્શન, બરાબર તો રિઝલ્ટ સેક્શનમાં તમને જોવા મળશે કે રિઝલ્ટ જે છે July 2021નું, એમાં આપણું જે મેઇન તમે જે પૂછતા હતા ઘણા વિદ્યાર્થીઓ, તો કે SY નું રિઝલ્ટ ક્યારે આવશે, તો કે આવી ગયું છે। તમે સ્ક્રીન ઉપર ત્યાં જોઈ રહ્યા છો કે BA BCOM, બરાબર BA BCOM SY મેરિટ બેઝ પ્રોગ્રામ, તો એ જે છે મિત્રો આ રિઝલ્ટ ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે તમને એનરોલમેન્ટ નંબર નાખવાનો ઓપ્શન આવશે। ત્યાં એનરોલમેન્ટ નંબર નાખીને તમે ડાયરેક્ટ ઓવરઓલ તમારી સ્ટેટમેન્ટ જે છે માર્ક્સની એ તમે જોઈ શકો છો, બરાબર। એમાં કોઈ પણ જાતનો ડાઉટ લાગશે તો જરૂરથી મને કમેન્ટ કરજો, બરાબર, અથવા તો ડાયરેક્ટલી યુનિવર્સિટીને તમે મેલ કરી શકો છો, બરાબર। અત્યારે કદાચ જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે રિઝલ્ટ ખુલતું નથી, એનું કારણ એ છે મિત્રો અત્યારે રિઝલ્ટ લાગ્યું છે એટલે ઘણા વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવાની કોશિશ કરતા હશે, પણ પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે જોવામાં યુનિવર્સિટી પોર્ટલ ખોલે તો પ્રોબ્લેમ થાય છે, બરાબર, ટેકનિકલ ખામી આવે છે, એટલે થોડી રાહ જુઓ, એટલે તમે પ્રયત્ન કરતા રહો, ટ્રાય કરતા રહો, એટલે તમને એ પોર્ટલ ખુલશે। જો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે પોર્ટલ ખુલી ગયું છે, હવે આમાં તમે જ્યારે તમારો એનરોલમેન્ટ નંબર નાખશો ત્યારે તમને જોવા મળી જશે તમારું જે સ્ટેટમેન્ટ છે અત્યારની SY નું સ્ટેટમેન્ટ પણ જોવા મળશે, અને ઓવરઓલ જે FY SY છે એની સ્ટેટમેન્ટ પણ તમને જોવા મળી જશે, ઓકે। એ જ રીતે આજ આ થઈ ગઈ વાત BA BCOM SYની, હવે એની નીચે તમે જશો જે એક્ઝામ ઓન ડિમાન્ડ આપણી જે વાત થયેલી, બરાબર, એની પહેલાં કે એક્ઝામ ઓન ડિમાન્ડ જે છે એ ઓનલી જે ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ હતા કે જેમનું TY પતી ગયું છે પણ કંઈ કારણસર TYની એક્ઝામમાં એ ફેલ થયા છે અથવા તો TYની એક્ઝામ આપી શક્યા નથી, તો યુનિવર્સિટીએ શું કર્યું એટલે ડિમાન્ડના આધારે એક્ઝામ લીધેલી, બરાબર, એની 500 રૂપિયા ફીસ હતી પર પેપર, બરાબર, અને એની જે સેન્ટર હતું એક્ઝામ આપવાનું એ હતું તમારી અહેમદાબાદમાં, બરાબર, જે યુનિવર્સિટી છે મેઇન ત્યાં જ હતું એનું સેન્ટર, બરાબર, ત્યાં જ એક્ઝામ તમારે આપવા જવાનું હતું। તો જે લોકો એક્ઝામ આપેલી હશે એ લોકોને ખ્યાલ હશે, BA BCOMમાં તમે ક્લિક કરશો તો એનું રિઝલ્ટ પણ અત્યારે ડિક્લેર થઈ ગયું છે, બરાબર, તો પોતાનું રિઝલ્ટ જલ્દીથી જલ્દી ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારું શું પરિણામ આવ્યું છે, બરાબર। તો આજ હતું, આટલું જ વાક્ય મને આ વિડીયોમાં કહેવું હતું એટલે આ વિડીયો બનાવેલો છે। એની નીચે આવશો તો તમને જોવા મળશે કે માસ્ટર્સ ઓફ આર્ટ્સ, માસ્ટર્સ ઓફ આર્ટ્સ ઇન સોશિયોલોજી, હિન્દી ઇન ગુજરાતી, બરાબર, પછી MLIS અને BLIS નો કોર્સ, એ પણ એક્ઝામ ઓન ડિમાન્ડ, એટલે જે લોકોનું 3 વર્ષ પતી ગયા છે, મીન્સ કે તમારા જે કોર્સના જેટલા ઇયર છે પતી ગયા છે પણ કંઈ કારણસર તમારા KT છે અથવા તો તમે એક્ઝામ આપી શક્યા નથી, તો જેટલા એક્ઝામ આપવાના બાકી હતા એ એક્ઝામ ઓન ડિમાન્ડને હેઠળ તમે આપી શકવાના હતા, તો એનું રિઝલ્ટ યુનિવર્સિટીએ ડિક્લેર કરી દીધું છે, એટલે તમે જોઈ શકો છો ઘણા ઓછા સમયમાં આ રિઝલ્ટ આવ્યું છે મિત્રો, કારણ કે લાસ્ટ મહિનામાં જ કદાચ આનું બધું ફોર્મ ને બધું એક્ઝામ ને બધું થયેલું છે, બરાબર, તો તમે જોઈ શકો છો તમારું રિઝલ્ટ જે છે એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો, ઓકે। અને યુનિવર્સિટીએ ચોખ્ખું કહી દીધેલું કે એમાં તમારે અસાઇનમેન્ટની એક્ટિવિટી બધી જમા કરાવેલી હોવી જોઈએ, બરાબર, તો તમે એક્ઝામ આપી શકો છો, અને એનું પુનઃમૂલ્યાંકન થશે નહીં, એટલે કે આ તમે એમાં કંઈક તમને એવું લાગે કે ના મારે વધારે માર્ક્સ જોઈએ છે કે આમાં ઓછા જ મળ્યા છે તો એનું રીચેકિંગ પણ થશે નહીં, આ યુનિવર્સિટી ક્લિયરલી કહી દીધું છે જ્યારે એ લોકોએ નોટિફિકેશન જાહેર કરેલી ત્યારે, ઓકે, તો એના મુજબ તમે જોઈ લેજો। એટલે આપણું જે આ ફાઇનલ કન્ક્લુઝન છે આ વિડીયોનું, તો કે એ છે કે આજે તમે જે SY નું રિઝલ્ટ ક્યારે આવશે એવું પૂછતા હતા, તો એમાં ઘણા વિદ્યાર્થીઓનું રિપ્લાય પણ આપેલો કે SY નું રિઝલ્ટ જે છે એ આવવાની તૈયારીમાં જ છે, તો એ રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે, ઓકે। તો આમાં કોઈ પણ જાતનો બીજો ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરી દેજો। હવે બીજો ડાઉટ્સ એવો આવે છે કે
ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે જે એડમિશન લીધું છે એ લોકોનું કન્ફર્મેશન લેટર ને એ બધું ક્યારે આવશે, તો એનું પણ એ જ આન્સર છે કે એ પણ અત્યારે નેક્સ્ટ મંથ અથવા એની પહેલાં પણ આવી શકે છે. ઓકે, તો જ્યારે એડમિશન ક્લોઝ થઈ જશે બરાબર તો એના પછી આવી જશે. હવે બીજી એક વસ્તુ મિત્રો, અહીંયા પોર્ટલ ઉપર છે ને અહીંયા એક વસ્તુ અપડેટ થયેલી છે, તમને બતાવી દઉં એ પણ. હા, તે જ તૃષા જે 23 ઓક્ટોબરે અપડેટ થયેલી છે, તે જ તૃષા સુગમ્ય ટેલેન્ટ હન્ટ 2021 આમાં છે ને બધું તમારે એ બતાવે છે. અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે બધું તમને ડિટેલ ખુલશે એમાં, એટલે કે બધું ખેલકૂદ ને એ બધું આવે છે એટલે ગેમ્સ ને એ બધા છે. તમે જોશો કે આમાં બધું ડિટેલ આપેલી છે કે તમારે જો ભાગ લેવો હોય આમાં તો એમાં શું શું હોય બરાબર. સેટરડે અને સન્ડે છે આ ઇવેન્ટ બરાબર, કલ્ચરલ ઇવેન્ટ સ્પોર્ટ્સ જે કહેવાય ને એ બધું આમાં આપેલું છે. તમને જો ઇન્ટરેસ્ટ લાગતો હોય કે આમાં તમારે અપ્લાય કરવાનું છે તો જરૂરથી કરજો બરાબર. સ્પર્ધક એઝ અ સ્પર્ધક તમે આમાં ભાગ લેશો બરાબર, તો જે લોકો ઇન્ટરેસ્ટ હોય જરૂરથી આમાં આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકો છો. કે આમાં બધી ડિટેલ તમારી ભરી દેજો એટલે એ લોકો પાસે બધી ડિટેલ પૂછીએ, તમારા ફોર્મમાં પણ સારી રીતે ડિટેલ બધી આવી જાય. ઓકે, એની ઇન્સ્ટ્રક્શન્સ ને બધી આપેલી છે. આનું સેપરેટ વિડીયો આપણે એટલા માટે નથી બનાવ્યો મિત્રો, કારણ કે એમ પણ થોડુંક જ 2-3 વાક્યમાં તમને કહેવાનું હતું, તમે તો ઘણા વિદ્યાર્થીઓ વાંચી પણ લીધી હશે બધી જ ડિટેલ. ઓકે, એટલા માટે આપણે અત્યારે ત્યાં વિડીયોમાં જ કહી દઈએ છીએ બરાબર. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીં આપણે સ્ટોપ કરીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ. આ વિડીયોને જરૂરથી જરૂર તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, અને જેટલા પણ તમારા ગ્રુપ્સ હોય, વોટ્સએપ ગ્રુપ હોય જે એજ્યુકેશનના રિલેટેડ હોય, એમાં આ વિડીયોને જરૂરથી નાખજો. કારણ કે આવી જે માહિતી છે કે રિઝલ્ટ ડિક્લેર થયેલી છે, પછી આ એક સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, તો એ માહિતી બધા વિદ્યાર્થીઓ પાસે પહોંચે જે ફ્યુચરમાં એડમિશન લેવાના છે અથવા તો એડમિશન જે લોકોએ લઈ લીધું છે તેમના માટે પણ લાભદાયી થઈ શકે છે. તો ચાલો મિત્રો, એક જરૂરથી કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને આપણે કયા કયા ટોપિક્સ ઉપર વિડીયો બનાવવા જોઈએ એનું સજેશન જરૂર આપજો, એટલે આપણે એના ઉપર કામ કરીશું. તો ચાલો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.